અમદાવાદ કલેક્ટર કચેરી ખાતે શ્રી હોસ્પિટલ અગ્નિકાંડ અને માસ્કના દંડના વધારાના વિરોધમાં ઉમટેલા આપના કાર્યકર્તાઓની ધરપકડ કરવામાં આવી દ્વારા વિરોધ દર્શાવતા ચાલીસથી વધુ કાર્યકર્તાઓની રાણી પોલીસે ધરપકડ કરી ત્યારે કાર્યકર્તાઓને કલાકો સુધી એક જ ઓરડીમાં બેસાડી રાખવામાં આવતા પોલીસ સ્ટેશન બહાર આ પાર્ટીના હોદ્દેદારોના ટોળે ટોળા ઉમટ્યા હતા અને ઝડપથી ધરપકડ થયેલ કાર્યકર્તાઓને છોડાવવા ધમપછાડા કરતા હતા જોકે મોડી રાત્રે મુક્ત કરેલા કાર્યકર્તાઓએ રાણી પોલીસ ઉપર ગંભીર આક્ષેપો પણ કર્યા હતા અને આજે પાંચસો રૂપિયામાંથી એક હજાર રૂપિયા માસ્કનો દંડ કરવામાં આવ્યો છે આ કોરોનાની મહામારીની અંદર મોંઘવારીમાં લોકો પીડાઈ રહ્યા છે ખરેખર આરોગ્યની વ્યવસ્થા ઠીક કરવી જોઈએ એની જગ્યાએ એક હજાર રૂપિયાનો દંડ આપવામાં આવે છે એ શરમજનક છે આરોગ્ય મંત્રી ફેલ છે કુમાર કાનાણીએ પોતાની નૈતિક ફરજ સમજીને તાત્કાલિક રાજીનામું આપી દેવું જોઈએ આ રોજે રોજ જે હજાર હજાર રૂપિયાના દંડના જે ફતવા જારી કરી રહ્યા છે એ બિલકુલ ચાલવી લેવામાં નહીં આવે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાનો જે અવાજ દબાવવાની જે કોશિશ કરવામાં આવી રહી છે આમ આદમી પાર્ટીનો એક એક સિપાહી ડરવાની કોશિશ કરે નહીં કારણ કે એક પણ અમારો અમારો કાર્યકર્તા ડરવાવાળા નથી પણ આજે જે પ્રકારે અહીંયા પીઆઈએ પણ અમારી કાર્યકર્તાઓ સાથે ઉદ્ધત્યા પરનું જે વર્તન કર્યું છે જે આતંકવાદી સાથેનું જે વર્તન કરવામાં આવે એ પ્રકારની ધક્કા મૂકી કરીને સોશિયલ ડિસ્ટન્સની વાતો દૂર રહી એક ડબ્બામાં અમારા પચીસ ત્રીસ ચાલીસ ચાલીસ કાર્યકર્તાઓ ભરી અને એક હોલની અંદર આખો દિવસ ત્યાં જે બેહાડી રાખ્યા છે કાર્યકર એમના ઉપર પણ કાયદેસરની કાર્ય કાર્યવાહી થવી જોઈએ કારણ કે જે પ્રકારનો પોલીસની પણ ડિપાર્ટમેન્ટે સોશિયલ મીડિયાનો જે પેલા સોશિયલ ડિસ્ટન્સનો ભંગ પણ થયો છે એમના ઉપર પણ કાર્યવાહી થવી જોઈએ